એચ જાડેજા છે અને મારી ઉંમર 57 વર્ષની છે. આશરે 3.5 વર્ષ પહેલાં મેં મારું ગોલ બ્લેડર માટે ઓપરેશન કરાવેલું, કારણ કે એમાં પથરીઓ હતી અને એમને મેં લેપ્રોસ્કોપીથી સર્જરી કરાવી અને કઢાવી લીધો. હવે સવાલ ઘણા લોકોને એ થાય છે કે આ ગોલ બ્લેડર કાઢી નાખીએ પછી આપણા ડાયજેશનને શું થશે, કેવું રહેશે કેવું નહીં. તો મેં તો એવું કોઈ દિવસ કાંઈ વિચાર્યું પણ નથી કે મારું ડાયજેશન ખરાબ થયું છે, કે જે નોર્મલ ચાલતું હતું એ પ્રમાણે જ ચાલે છે. એટલે એવું કોઈ વિચારવાની જરૂર નથી કે આના લીધે પછી કોઈ પ્રોબ્લેમ થશે કે એસિડિટી થશે કે ડાયજેશન વીક થઈ જશે, એવો કોઈ સવાલ જ નથી. અને જો પણ કોઈને આવી પરિસ્થિતિ ઊભી થાય કે બ્લેડરમાં સ્ટોન્સ હોય, તો આપણે અત્યારે તો બહુ ભાગ્યશાળી છીએ કે આટલી સર્જરીમાં મોડર્ન ટેકનિક આવી છે કે લેપ્રોસ્કોપીથી તમે એને બ્લેડરને રિમૂવ કરી શકો. સર્જરી એટલી સિમ્પલ છે અને તમે એક બે દિવસમાં તો ફરતા ફરતા થઈ જાઓ છો, તો પછી આ વસ્તુને રાખવાનો કોઈ મતલબ નથી. અને વહેલી તકે એને આ પ્રોબ્લેમને એન્ડ લાવવાનો અને ત્યાર પછી ભૂલી જવાનું, કારણ કે તમે એમાં તમને કંઈક થતું હશે તો તમે એને આ બ્લેડર રિમૂવ એની સાથે જોડશો તો તમને સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે આને લીધે થયું, પણ હકીકતમાં એને લીધે કાંઈ નથી. અને મને તો બહુ આરામ અનુભવ છું અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ અને હેપી. થેન્ક યુ. Don't forget to subscribe our channel for more health-related information.